సీతాంబరం నైష్టికవర్ణి వేషం పీతాంబరం తమ నటవర్య వేషం నవాంబుదశ్యామల సుందరాంగం వందే హరిం ధర్మసుతం శ్రీకృష్ణం బుల స్వామినారాయణ భగవాన్ అని નાચી નાચીને થાકી ગયા છો બહુ, કે આજ બપોરે ઉપવાસ કર્યો છે. એકવાર જોરથી જયઘોષ બોલો, લક્ષ્મીનારાયણ દેવની. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાષ્ટ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી આપણી સભામાં દર્શન આશીર્વાદનું સુખ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય 108 ભાવ્ય આચાર્ય લાજલી મહારાષ્ટ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી, શ્રીમદ સત્સંગી જીવનની કથાના વક્તા આદરણીય સદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી, ઉમરેઠ સંતરામ મંદિરથી પધારેલા અને હમણાં જાણે એમના રજૂઆત જ એવી કરી કે ઉમરેઠના છે કે ગોરાના છે કંઈ ખબર ન પડે એવા ગણેશદાસજી મહારાજ, આપણી સભામાં ઉપસ્થિત આદરણીય પરમ વિદ્વાન સદગુરુ જૂનાગઢ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, જૂનાગઢ મંદિરના પૂર્વ મહંત શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશદાસજી, પૂજ્ય ગઢપુરથી પધારેલા બાળકૃષ્ણ સ્વામી, માંગરોળ મંદિરના મહંત આદરણીય પૂજ્ય આચાર્ય સ્વામી, પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી, પૂજ્ય ભક્તિ સ્વામી રામેશ્વર સ્વામી, કેપી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી રમેશ ભગત, નામી અનામી સંતો વાલા પાર્ષદો, સમસ્ત યજમાન પરિવાર, મહિડા પરિવાર, સત્સંગ સમાજ, વાલા ભક્તજનો, પરમ પૂજ્ય લાલજી મહારાજના વિશેષ આશીર્વાદ લેવાશે. આજે આ ગોરા ગામના અંદર સ્વામિનારાયણ મંદિરનું નૂતન નિર્માણ થયું અને 10 વર્ષ પૂરા થયા એટલે દશાબ્દી મહોત્સવનું સુંદર મજાનું ભવ્ય આયોજન અહીંયા થયું છે. મંદિર છે એ જીવન છે, મંદિર છે એ સુખ છે, મંદિર છે એ સંસ્કાર છે, મંદિર નથી તો કાંઈ નથી. અને કદાચ આ ગોરા ગામના તમામ નાગરિકને એનો અહેસાસ હશે. 10 વર્ષ પહેલાં આપણી સામાજિક વ્યવહારિક ને સંસ્કારની પરિસ્થિતિ શું છે અને આજે આપણે કેટલું કમાણા એનું તમે સરવાળો બાદબાકી કરશો તો જ ખ્યાલ આવશે. આજના સમયમાં સમાજ સુધારકની વાતોની સાથે ઘણા એવું પણ કહેતા હોય છે કે મંદિરો શા માટે ભાઈ, મંદિરોમાં પાણા શા માટે ખડકવા, આ કથાઓમાં મોટા મોટા મંડપો નાખીને 8-8, 10-10 દિવસ સુધી હજારો લોકોનો ટાઈમ શા માટે બગાડવો, કરોડો રૂપિયા શા માટે બગાડવા. કોઈ એમ કહે કે ગરીબોને આપી દો, કોઈ કહે હોસ્પિટલ બનાવી નાખો, કોઈ કહે સ્કૂલ બનાવી નાખો, આ શા માટે? પણ જે માણસ એમ કહે છે કે હોસ્પિટલ બનાવવાથી પુણ્ય થાય, ગરીબને દાન કરવાથી પુણ્ય થાય, એ કહેનાર પાછી આ કથા મંડપ જ છે, સમજો તમે, એનું માર્ગદર્શન જ નહીં મળે. શાનાથી પુણ્ય થાય, શાનાથી પાપ થાય, એનો વિચાર જ તમને કોઈ આપનાર નહીં હોય તો તમે ગરીબોની સેવા ક્યાંથી કરવાના ભાઈ? મંદિર છે એ બધું જ છે, યાદ રાખજો. તમે અમારા રોટલા માટેની વાત નથી, તમારું છોકરું જો કાંડામાં તાકાત હોય તો 5-25 હજાર રૂપિયા કમાઈ લેતો હોય તો આ કાંડામાં એટલી તાકાત તો છે કે 2 ટાઈમના રોટલા અને 3 જોડી લુગડા જ જોઈએ, એનાથી વધારે કઈ જોઈએ નહીં, એ તો થઈ જ જાય, ગમે નાથી થઈ જાય. પણ મંદિર છે એ સંસ્કારનું કેન્દ્ર છે, મંદિર છે એ વૃદ્ધાશ્રમ છે, મંદિર છે એ હોસ્પિટલ છે, મંદિર છે એ સ્કૂલ છે, યાદ રાખજો તમે. આજે જ મને રમેશ ભગતે આજના તાજા ન્યૂઝનો વિડીયો બતાવ્યો. અમદાવાદની અંદર 35-40 વૃદ્ધાશ્રમો છે, બધા જ હાઉસફુલ છે, જગ્યા નથી. વૃદ્ધાશ્રમનો સંચાલક પોતાનું સ્ટેટમેન્ટ આપતો હતો કે અમારે ત્યાં ફૂલ હોય એટલે મેં આજુબાજુમાં પૂછી, પણ આજની તારીખમાં અમદાવાદના 35-40 વૃદ્ધાશ્રમમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી કે અમે અર્જન્ટ કોઈ તરછોડાયેલા વડીલને જગ્યા મળી જાય. આ કથાનો વિયોગ છે, એનું આ દુષ્ફળ છે, યાદ રાખજો તમે. હો,
મંદિર ને સત્સંગ હશે તો તમારા મા બાપની સેવા કેમ કરાય? મા બાપની સેવાથી ફળ શું મળે? એ તમને મંદિર આપશે. અને આમાંથી 50 જણા સંકલ્પ જીવનમાં કરશે કે આજીવન મારા માવતરને ભગવાનની માફક પૂજીશ. સમજો, તમે એક વૃદ્ધાશ્રમ ઘોરા ગામની અંદર બનાવી નાખ્યું છે, પછી આપણે બહારગામ કરવાની જરૂર નહીં પડે. મંદિર છે, સ્કૂલ છે, તો તમારે હું આ સ્કૂલો પાડી દેવી? આપણે રસ્તામાં આવ્યા ને મોટી સરસ મજાની હાઈસ્કૂલ છે, એને ઉપાડી નાખવી? અહીંથી પૂરું થાય એટલે સ્કૂલ છે, દુનિયાની કોઈ પણ સ્કૂલ, દુનિયાની કોઈ પણ કોલેજ, એ તમને ડોક્ટર આપશે, ઇન્જિનિયર આપશે, વકીલ આપશે, ઉદ્યોગપતિ આપશે, બિઝનેસમેન આપશે, પણ દુનિયાની કોઈ કોલેજ કે કોઈ સ્કૂલ છે દીકરો નહીં આપે. અને ડોક્ટર, ઇન્જિનિયર, વકીલ, ધનપતિ, ઉદ્યોગપતિ જે સ્કૂલે બનાવ્યા છે એને દીકરા રાખવા હોય તો તમારે મંદિર ને સત્સંગની જરૂર પડશે, નકર દીકરા નહીં રહે, એ ઉદ્યોગપતિ જ બની જશે. મંદિર છે, હોસ્પિટલ છે, સમજો તમે. આજના સમયમાં મોટા મોટા ભાગના, બે ચાર દિવસ પહેલા સર્વે આવ્યો હતો કે હિન્દુસ્તાનની અંદર વ્યસન કરવાથી દર વર્ષે 10 લાખ લોકોને કેન્સર થાય છે. કેટલા? 10 લાખ લોકોને વ્યસનથી કેન્સર થાય છે. હવે મંદિરનું સેવન કરીને આજે હજારો યુવાનો, હજારો વડીલો વ્યસનથી મુક્ત થાય છે. એના ભાવિમાં કેન્સર લખાયેલું હશે, એમાંથી 500 જણા જો બચી જશે, એક હોસ્પિટલ બની ગઈ, તમે સમજજો. હો, પાયામાં છે, કારણ કે હોસ્પિટલમાં તો માંદા પડ્યા થાય પછી જ આવવું પડે. મહિનો બે મહિના મોઢું કપાવવા, શરીર કપાવવા માટે, કેન્સર જેવા મહારોગો થાય પછી જ આવવું પડે. પણ મંદિરને સત્સંગનું જે યુવાન સેવન કરતો હશે એને આવું વ્યસન જ નહીં હોય તો એને હોસ્પિટલ નહીં જવું પડે. એટલે હોસ્પિટલ પૂર્વની હોસ્પિટલ એટલે મંદિર અને આ સત્સંગનો સભા મંડપ છે, એવું તમે યાદ રાખજો. અને બીજી વાત કહું, વ્યવહારિક, કોઈ એમ કે આટલો આ મંડપ નાખ્યો, આનો ખર્ચો ના અંતે, બીજું ત્રીજું, આ એક ઉદ્યોગ, આ એક સેન્ટર છે, આ એક કંપની, આ ફેક્ટરી છે, સમજો તમે. આ મંડપ નાખ્યો તો આ મંડપવાળામાં કેટલા લોકો રળતા હશે? આ મંડપ એમને લાગી ગયો, આમાં 50 જણા 15 દિવસથી રળતા હશે, એની આજીવિકા બની છે, સમજો તમે. આ કાપડ જેણે સીવ્યું હશે એની આજીવિકા થઈ છે, આ લાઇટવાળાની આજીવિકા આમાંથી ચાલશે, આ માઇકવાળાની આજીવિકા આમાંથી ચાલશે. આ એક કથા થશે, ઓછામાં ઓછા 500 કુટુંબો છે એની 2 મહિનાની આજીવિકા આમાંથી મળી જશે. એટલે આ કોઈ ઉદ્યોગનું સેન્ટર પણ છે, એમ તમે સમજજો. હો, એટલે કહું છું કે આ જગતમાં સત્સંગ નથી તો કાંઈ નથી. સત્સંગતિ કથા એકિન્ન કરોતી પુંસામ, શાસ્ત્રનું વાક્ય છે કે સત્સંગ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. આજે આ ઘોરા ગામની આગળ 10 વર્ષ પહેલા ભવ્ય ભગવાન શિવના મંદિરનું નિર્માણ થયું, અને આર લાલજી મહારાજે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અને મારો અનુભવ છે કે મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ જ્યાં સુધી આચાર્ય મહારાષ્ટ્રીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરે ત્યાં સુધી શક્ય જ નથી કે તમારો જીવ અંદર લાગે, ચોટે. હમણાં જ અમારા ગઢડાની બાજુમાં એક ગામ છે, 10 વર્ષ પહેલા હો હાથે હાથે હિસો હિસો કરી અને ઠાકોરજી પધરાવ્યા હતા. 10 વર્ષ થયા એ ગામને, ગઢડાની બાજુનું જ ગામ છે. 3માંથી 4 સત્સંગી નહોતો થયો. ગયા ઉનાળામાં લાલજી મહારાજને વરદ હસ્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે મંદિરમાં જગ્યા નથી મળતી. હમણાં છપૈયા સ્વામી સભા કરવા ગયા હતા કે સ્વામી આપણે કંઈક જગ્યા ગોઠવવી પડશે, કે આ મંદિર નાનું પડે છે. કારણ કે જ્યાં સુધી ભગવાન ન પધારે ત્યાં સુધી સત્સંગનો વિકાસ ન થાય. અને આજે ઘોરા ગામની અંદર દેખાય આવે છે કે તમારા ગામમાં મંદિર માત્ર નથી બન્યું, તમારા ગામમાં ભગવાન પધાર્યા છે. અને એનો આજે આ ઉત્સાહ દેખાય છે. એમાં આ ક્ષત્રિયોનો જે વટ મેં જોયો આજે, આ સાફા છે ને લગભગ બધાય બાંધે, પણ ક્ષત્રિયના માથા ઉપર જે સેટ થાય ને, એ બીજે સેટ ન થાય હોય તમે માર્ક કરી શકો. સાફા તો બધા અત્યારે ચાલે છે, હું જેટલા આવે એટલાને બાંધી દઉં, કારણ કે સાફા બાંધી જ કાંઈક નીકળે. આ તો બધું કાઢવાની વાત છે ને બધી, અને એ કાંઈક નીકળે તો આવું કાંઈક થાય બાપુ, નોટ વગર તો થાય નહીં. આટલો બધો કાર્યક્રમ કર્યો છે તો આમાં બધા કેટલાય નાના મોટા યજમાનોએ પોતાની સેવાઓ આપી હશે, પણ ક્ષત્રિયના હાથ માથામાં સાફો અને તલવાર શોભે એ લગભગ બીજે ઓછી શોભે. અને આજે જે સાફાને તમે તરવાર્યો, સત્સંગને માટે ઊભી કરી છે, ખૂબ આનંદની વાત છે. અને સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલાં સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય કુળની અંદર સત્સંગનો પ્રારંભ કરાવ્યો છે. અને આજે એ પરંપરા માં મહદઅંશે પરંપરામાં આજે હજી એ સત્સંગ ઊભો છે. અને ગૌરવ એવું થાય કે આ ક્ષત્રિયના યુવાનો એના કપાળમાં તિલક ચાંદલો હોય. મેં ઘણા એના કપાળ તો વાંચ્યા હો, કદાચ પરસેવાના હિસાબે ભૂસાઈ ગયા છે, પણ એના પાકા નિશાન પડી ગયા છે.
અત્યારે ભલે તાજો ચાંદલો નથી, પણ સવારે કાયમ કરતા હોય ને એના તાજા નિશાન છે. એટલે આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગની મોટપ છે. અવારનવાર અહીંયા ઘનશ્યામ સ્વામી, સર્વમંગલ સ્વામી, રામેશ્વર સ્વામી, ધરમસ્વામી, આ સંતો પણ વડતાલથી નજીક અને કાયમને માટે આવું માર્ગદર્શન આપે છે. એટલે આવો સુંદર મજાના આ કાર્યનું નિર્માણ થયું છે. અને કહું આજે ઘોરા આવું જ હતું, એટલે સવારમાં મંગળા આરતીના દર્શન કરતાં કરતાં આ સમગ્ર મહોત્સવની શુભકામના કરી છે. ગોપીનાથજી મહારાજના દર્શન કરી અને એવી મનમાં પ્રાર્થના કરી છે કે તમે ધાર્યો હોય એનાથી અનેક ગણો સારો મહોત્સવ ઉજવાશે. અને એની સાક્ષી છે આ લાલજી મહારાજનું મીઠું હાસ્ય છે. અહીંયા હું જોઉં છું આમ પાછું વળી વળી, અને લાલજી મહારાજ પોતે શોભાયાત્રામાં હતા ને, પોથીયાત્રામાં, હું વળી વળીને એમના મુખારવીનું દર્શન કરતો હતો. એમના હૃદયમાં એવી ભાવના દેખાય છે કે હું મારા ઘરમાં ઘરી ગયો છું. સમજાય તમને? આની સફળતા છે કે આપણે ત્યાં આવેલા મહાપુરુષો એને પોતાનું ઘર લાગ્યા. ગણેશદેવજી મહારાજ કેવું બોલ્યા, તમને ગમ્યું કે ન ગમ્યું? આપણને એવું લાગે કે સાધુ આપણને હૃદયમાં સમાવી લે આટલા મોટા ગામને. આ તમારી ઉદાર અને સત્સંગની દિવ્ય ચેતના છે. અને આજે આ ગામની અંદર સત્સંગની દિવ્ય ચેતના જાગી છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવા આમ તો એસપી સ્વામી આવવાના હતા, પણ ઘણા દૂર હતા. એટલે મારે પછી વાત થઈ મને કે તમે જઈ આવો જ, હું પછી વળી એક અનુકૂળતાએ આટો મારીશ. ગઢપુરથી સંતો પણ મારી જોડે, કેપી સ્વામી, પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી, રમેશ ભગત, સંતો પદ વધારે છે, એમને પણ એકવાર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સંતોના રૂડા તમારા ઉપર આશીર્વાદ કાયમ માટે વરસતા રહે. અને ધર્મકુળના તો તમારા ઉપર ચાર હાથ છે જ. અને અહીંયા આ જોટા ભાળી ગયો હું આગળ, આ જોટા ને તલવાર્યું, આ હેના માટે છે ભાઈ? અહીં કંઈ ધીંગાણું કરવું છે આપણે? હે ના, આ જોટાને તલવાર્યું એને તમે છે ને આ નરી આંખે ન જોતા. આ જોટાને તલવાર્યું કામ કરશે, કામને મારી નાખશે, ક્રોધને મારી નાખશે, લોભને મારી નાખશે, મોહને મારી નાખશે. આ ખાલી રૂપ ભલે આનું રહ્યું, પણ આ સત્સંગી જીવનની કથાના માધ્યમથી જે શબ્દો નીકળશે એ તમારી સુરવીરતાની સાથે, આપણે સુરવીરતા ક્યાં દાખવવાની છે એ સત્સંગ તમને બતાવશે. કોઈને બે લાફા મારી દઈએ એ સુરવીરતા નથી, કોઈને જોટો બતાવીને ભડાકે દઈ દઈએ એ સુરવીરતા નથી, પણ આપણા અંદરના શત્રુને મારી નાખો એ સૌથી મોટી સુરવીરતા છે. અને આ હાથે દિવસે એવી નિશાની આપતી રહે કે આપણા જીવનની અંદર રહેલા કુટેવરૂપી અંતઃશત્રુઓ છે એને આપણે ખતમ કરી નાખીએ, અને આપણી સાચી સુરવીરતા છે એનો ડંકો વગાડીએ. વિશેષ ટાઈમ નહીં લેતા ઘોરા ગામ સમસ્ત સત્સંગ સમાજના ઉપર ભગવાન સ્વામિનારાયણનો, ધર્મકુળનો, સંતોનો ખૂબ રૂઢ આશીર્વાદ ઉતરે. અને સ્વામીના શ્રીમુખથી, ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રોથી સંપન્ન શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરી, અને કાંઈક બાકી રહી ગયું હોય, 10 વર્ષ થયા હજી તો આમાં શું છે, કવડું મગ મોડો ચડે, બધા એકારે ન ચડી જાય, ક્યાંક કોકને રહી ગયું હોય, તો હવે 7 દિવસનો પ્રવાહ છે. મારો પહેલો જ દિવસ વારી ગયો. એક નાનું એવું ટૂંકું દ્રષ્ટાંત આપી મારી વાતને પૂરી કરવી છે કે એક ગામ, લાલજી મહારાજ દ્રષ્ટાંત આપે છે, મેં ચોરી લીધું છે, હવે એમનો વારો નથી આવવા દેતો, કારણ કે હું જ લઈ લઉં, ગમે એ લઈ જ લેવાનું, આ ટેવ છે. શહેરની દીકરી ગામડામાં પરણીને ગઈ, ચોમાસાની ઋતુ વરસાદ ખૂબ પડે ભાઈ, એટલે સાસુએ વહુને કીધું કે બેટા સાંજ પડી ગઈ છે, પાણીનો હાંડો નેવા નીચે મૂકી દે, જો પાણીનો હાંડો વરસાદના પાણીથી ભરાય તો એની ચા સરસ થાય, ભાત જલ્દી ચડી જાય, ચોખા ચડી જાય, દાળ ચડી જાય, સ્વાદિષ્ટ રસોઈ બને. વહુ એ હાંડો નેવા નીચે બરાબર ગોઠવી દીધો. સવારથી આખી રાત્રિ વરસાદ આવ્યો, આમ ગોરામાં પાણી પાણી થઈ ગયું ભાઈ. હા, સવારે સાસુ વહુને કીધું બેટા પાણીનો હાંડો લેતી આવ્યો, તો પાણીનો હાંડો લઈને આવ્યો પણ બિલકુલ ખાલી, એક ટીપું પાણીની અંદરથી કોરો. સાસુને એમ કે આ શહેરમાં આવી આને નેવાની જ ભાન નહીં હોય, નેવું શું કહેવાય એને ખબર જ નહીં હોય. એટલે એને કીધું બેટા પાણી હાંડો નેવા નીચે નહોતો મૂક્યો, તો કે બરાબર નેવા નીચે મૂક્યો હતો, બતાવજો નેવું ક્યાં આવે. આમ પગથિયા ઉતરી, આ સ્ટેજના પગથિયા ઉતરી અને બરાબર નેવા નીચે ગોઠવ્યો, પણ ઊંધો ગોઠવ્યો બાપુ. હવે ગમે એટલો વરસાદ આવે તો પાણી અંદર હમાય, એમ 7 દિવસ લાલજી મહારાજના શ્રીમુખના આશીર્વાદની સાથે 7 દિવસ સુધી સત્સંગી રૂપી, જીવનરૂપી ગંગાનો પ્રવાહ ઘસમસતો રહેવાનો છે. પણ ખોપરી ઊંધી મૂકીને બેસી જશો ને તો હાથમે દિવસે ઈના ઈ રહેશો, કાંઈ ફરક પડવાનો નથી. એટલે સીધી ખોપરીઓ રાખીને બેસજો કે આપણા જીવનની અંદર સત્સંગી જીવન આપણું જીવન બને, અને બીજા 5 વર્ષ થાય ને તો આનાથી 5 ગણો મોટો મહોત્સવ આપણા ગામમાં અતિ ભવ્યતાથી ઉજવાય. વર્ષો વર્ષ 2-3 દિવસનો કાર્યક્રમ ઉજવાય, સંતો આવે, રાત્રિ કાર્યક્રમ થાય અને સત્સંગ આપણું જીવન બને, એટલા શબ્દોની સાથે વિરમું. અસ્તુ, જય સ્વામિનારાયણ.